नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 3 मां पर्यावरण विषय में स्वाध्याय पोथी में ज्यांथी बाकी छे त्यांथी शुरुआत करीशुं। बधा पोतानी स्वाध्याय पोथी काढो। चलो पान नंबर 18 काढो। छोटूनू घर। કૌંસમાંથી યોગ્ય શબ્દ શોધીને નીચેની ખાલી જગ્યાઓ પૂરો। શું કીધું છે? કૌંસમાંથી યોગ્ય શબ્દ શોધીને નીચેની ખાલી જગ્યાઓ પૂરો। તો જુઓ, ઘરનું ફર્નિચર ખાલી જગ્યામાંથી બને છે। આપણે જે ફર્નિચર બનાવીએ ઘરે તે શામાંથી બને? તો લખો લાકડા। લખી નાખો લાકડા। શામાંથી બને? તો લખો લાકડા। આગળ, લાકડા અને ઘાસથી બનાવેલા નાના ઘરને ખાલી જગ્યા કહે છે। લાકડા અને ઘાસથી બનાવેલા નાના ઘરને ખાલી જગ્યા કહે છે। તો લખો ઝૂંપડી। શું આવશે? ઝૂંપડી। લખી નાખો ઝૂંપડી। આગળ 3 નંબર, ગરમીમાં રાહત મેળવવા માટે ઘરમાં ખાલી જગ્યા હોય છે। તો લખો પંખો। શું હોય બધાના ઘરમાં? પંખો। લખી નાખો પંખો। આમાંથી શું હોય છે? તો પંખો। 4 નંબર, ઘરના સૌથી મોટા રૂમને ખાલી જગ્યા કહે છે। ઘરના સૌથી મોટા રૂમને ખાલી જગ્યા કહે છે। તો લખો દીવાન ખંડ। શું આવશે? દીવાન ખંડ। પાંચ નંબર, પંખીઓનું ઘર ખાલી જગ્યા કહેવાય। પંખીઓનું ઘર ખાલી જગ્યા કહેવાય। તો લખો માળો। જે પંખીઓનું ઘર હોય એને શું કહેવાય બાળકો? તો લખો માળો। આગળ, બરફમાં બનાવેલા ઘરને ખાલી જગ્યા કહે છે। બરફમાં બનાવેલા ઘરને શું આવશે? ઈગલુ। લખી નાખો ઈગલુ। લખાઈ ગયું। આગળ 7 નંબર, ઘરમાં રોજ ખાલી જગ્યા થાય છે। ઘરમાં રોજ ખાલી જગ્યા થાય છે। લખો પ્રાર્થના। લખો પ્રાર્થના। આઠ નંબર, દરમાં ખાલી જગ્યા રહે છે। તો લખો ઉંદર। લખી નાખો ઉંદર। હવે આગળ, નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। તો ચલો 1 નંબરમાં જુઓ, ઘરમાં અઠવાડિયામાં એકવાર સફાઈ કરવી જોઈએ। તો શું આવશે બાળકો, સાચું કે ખોટું? ઘરમાં આપણે કેવી રીતે સફાઈ કરીએ છીએ? એકવાર જ કરીએ છીએ? ના, તો કેટલી વાર આપણે દરરોજ કરીએ છીએ સફાઈ? તો લખો ખોટું આવે, વિધાન લખી નાખો ખોટું, ત્યાં નિશાની કરો ખોટું। બીજું, રસોઈ રસોડામાં બનાવવામાં આવે છે। રસોઈ રસોડામાં બનાવવામાં આવે છે। તો લખી નાખો સાચું, અહીંયા ખાનામાં કરો સાચું। 3 નંબર, ગંદા ઘરમાં રહેવાની મજા આવે છે। ગંદા ઘરમાં રહેવાની મજા આવે છે। તો સાચું કે ખોટું? બસ લખી કાઢો ખોટું, ખોટું કરી દો। આગળ, ઘરનો કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ। તો સાચું, કરી નાખો સાચું। પાંચ નંબર,
જરૂરિયાત વગર લાઇટ ચાલુ રાખવી જોઈએ, જરૂરિયાત વગર લાઇટ ચાલુ રાખવી જોઈએ. તો સાચું કે ખોટું? લખો ખોટું. ચકલી જમીન પર રહે છે. લખો ખોટું. શણગારેલું ઘર સુંદર લાગે છે. તો લખો સાચું. ચલો આ બધું નિશાની કરી લો. હવે આગળ પાન નંબર ઓગણીસ. પ્રાણીઓને તેમના રહેઠાણ સાથે યોગ્ય રીતે જોડો. તો જુઓ બાળકો, ઘોડો ક્યાં રહે? અહીંયા જુઓ, ઘોડો ક્યાં રહે? તો તબેલામાં. ક્યાં રહે? તબેલામાં. તો ઘોડો તબેલામાં રહે તો અહીં સામે શું છે? ક. તો અહીંયા જવાબમાં શું આવશે? લખી નાખો ક. હવે બીજું ઉંદર. તો ઉંદર ક્યાં રહે? જુઓ, માળામાં ના રહે તો શું આવશે? દરમાં. ક્યાં રહે? દરમાં. તો દરની સામે શું છે? ડ. તો અહીંયા લખો ડ. હવે બકરી. બકરી ક્યાં રહે? વાડામાં. તો વાડાની સામે શું છે? ઈ. તો અહીંયા કરી નાખો ઈ. કબૂતર. કબૂતર ક્યાં રહે? માળામાં. ક્યાં રહે બાળકો? માળામાં. તો અહીંયા અ છે તો અહીંયા લખો અ. અને સિંહ. તો ક્યાં રહે? બોર્ડમાં. તો બી કરો અહીંયા બી. બ. બ કરી નાખો. ચલો આટલું લખી લો. ચલો હવે આગળ નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. તો લખો, છોટું પાઇપનો ઉપયોગ કેવી રીતે કરતો હશે? તો લખો, છોટું પાઇપનો ઉપયોગ વસવાટ માટે કરતો હશે. લખી કાઢો, છોટું પાઇપનો ઉપયોગ વસવાટ માટે કરતો હશે. બીજું, છોટું ઘરની કઈ બાજુના ભાગને વધારે પસંદ કરે છે? તો લખો, છોટું મહેમાનો અને મિત્રો માટેના ભાગને વધારે પસંદ કરે છે. લખી નાખો. આ બંને કોઈને બાકી હોય તો પહેલાં લખી લો. ત્રીજું, તમારી સાથે ઘરમાં કોણ કોણ રહે છે? તો લખો, તમારી સાથે જે રહેતા હોય એ પણ તમે લખી શકો છો. બરાબર બાળકો? તો મારી સાથે ઘરમાં દાદા દાદી, મમ્મી પપ્પા, ભાઈ બહેન, કાકા કાકી રહે છે. લખી નાખો. ચાર નંબર, શું તમારા ઘરમાં
એવો કોઈ ભાગ છે જ્યાં કોઈ સભ્ય વધુ સમય વિતાવે છે? તો હા, લિવિંગ રૂમ એટલે જે બેઠક રૂમ હોય ત્યાં બધા વધુ સમય વિતાવે છે. લખી નાખો. આગળ 5 નંબર, શું તમારા ઘરની આસપાસનો વિસ્તાર સ્વચ્છ છે? તો લખો હા. અમારા ઘરની આસપાસનો વિસ્તાર સ્વચ્છ છે. લખી નાખો હા. અમારા ઘરની આસપાસનો વિસ્તાર સ્વચ્છ છે. લખી નાખો. હવે આગળ 5 નંબર 20, લખો તમે તમારા ઘરનો કચરો ક્યાં ફેંકો છો? તો લખો કચરાપેટીમાં. લખી નાખો કચરાપેટીમાં. સાત નંબર, તમારું ઘર સ્વચ્છ રાખવામાં કોણ કોણ મદદ કરે છે? તો લખો અમારું ઘર સ્વચ્છ રાખવામાં મમ્મી, કાકી, ભાભી વગેરે મદદ કરે છે. લખી નાખો. આઠ નંબર, છોટું ક્યાં પહેલી વાર આવ્યું? લખો છોટું અમદાવાદમાં પહેલી વાર આવ્યું. છોટું અમદાવાદમાં પહેલી વાર આવ્યો. લખી નાખો. નવ નંબર, છોટુએ કોને પાઇપમાં રહેવા માટે આમંત્રણ આપ્યું? તો લખો છોટુએ મોનુને પાઇપમાં રહેવા માટે આમંત્રણ આપ્યું. લખી કાઢો. દસ નંબર, મકાન કેવી રીતે બને છે? તો લખો મકાન ઈંટ, સિમેન્ટ, રેતી, કપચી વગેરેનો ઉપયોગ કરીને, કપચી પછી સળિયા વગેરેનો ઉપયોગ કરીને મકાન બનાવવામાં આવે છે. લખી નાખો. મકાન ઘર ક્યારે બને?
तो लखो मकान, घर त्यारे बने ज्यारे घरना बधा सम्थी हळी मळीने रहे। लखो मकान घर क्यारे बने छे, तो लखो के मकान घर त्यारे बने ज्यारे घरना बधा सम्थी हळी मळीने रहे। આગળ તમારા ઘરેથી કચરો કોણ લઈ જાય છે, તો અમારા ઘરેથી કચરો નગરપાલિકાની કચરા ગાડી આવીને લઈ જાય છે। તેર ઘર કેવા પ્રકારના હોય છે, તો ઘરના બે પ્રકાર છે, કાચું મકાન અને પાકું મકાન। લખી નાખો ચાર નંબર ના ચૌદ નંબર, ઘર સેના સામે રક્ષણ આપે છે, તો લખો ઘર ઠંડી ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે। ચલો ઘર સેના સામે રક્ષણ આપે છે, તો લખો ઘર ઠંડી ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે। ઘર ઠંડી ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે। લખી નાખો પાંચ નંબરમાં પ્રશ્ન પાંચ, નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો, તો લખો એક છોટું પાઇપ સામે જોઈને શું વિચારતો હશે, તો લખો છોટું પાઇપ સામે જોઈને વિચારતો હશે કે પાઇપ જીવવા માટેની સુરક્ષિત જગ્યા છે, પાઇપ તેને તાપ પવન વરસાદ અને ઠંડીથી બચાવી શકે છે। લખો લખી નાખો આ પ્રશ્ન। બીજો મોનુને પાઇપમાં રહેવા આવવા માટે છોટું કેમ બોલાવે છે, તો લખો મોનુ પાસે રહેવા માટે જગ્યા ન હતી। લખી નાખો બીજું છોટુને મિત્રની જરૂર હતી, છોટુને મિત્રની જરૂર હતી। લખી ના હવે આગળ તમારા ઘરના જુદા જુદા ભાગ વિશે લખો,
तो लखो अमारा घर में बैठक रूम, लिविंग रूम, पछी रसोडू, बाथरूम, जाजरू, स्टोर रूम, भणवानो रूम, जाजरू, बाथरूम, वरंडो वगैरे अलग अलग भाग छे। लखी नाखो बैठक रूम, लिविंग रूम, रसोडू, बाथरूम, जाजरू, स्टोर रूम, भणवानो रूम, जाजरू, बाथरूम, वरंडो वगैरे अलग अलग भाग छे। लखी नाखो લખી નાખો આગળ તમે ઘરને શણગારવા કઈ વસ્તુનો ઉપયોગ કરો છો? તો અમે ઘરને શણગારવા દીવાઓ, રંગોળી, તોરણો, ઝુમરો, આસોપાલવના પાનના તોરણ વગેરેનો ઉપયોગ કરીએ છીએ। આ બે પ્રશ્ન કોઈને રહી ગયા હોય તો લખી લો પહેલાં। પાંચ નંબરનો જે પ્રશ્ન છે, તમારા ઘરમાં કઈ કઈ સગવડો છે, આ તમારે ઘરેથી લખવાનો છે બાળકો, બરાબર। આ તમારે ઘરેથી લખવાનો છે, લખી નાખો, લખી લાવજો। હવે છ નંબર, સરકાર તમારા ઘરમાં કઈ કઈ સગવડ પૂરી પાડે છે? તો લખો સરકાર અમારા ઘરમાં વીજળી, પીવાના પાણીની સગવડ, ગટર લાઇન વગેરે સગવડ પૂરી પાડે છે। લખી નાખો સાત નંબર, તમારા ઘરની સફાઈ માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરો છો? તો લખો અમારા ઘરની સફાઈ માટે સાવરણી, ડોલ, સુપડી, પોતું, પાઇપ, પાણીની ટૂટી આવવાની વગેરે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ। લખી નાખો આઠ નંબર, તમે તમારા ઘરને ક્યારે શણગારો છો? તમે તમારા ઘરને ક્યારે શણગારો છો? તો લખો અમે અમારા ઘરને દિવાળી, નવરાત્રી, ઈદ, નાતાલ,
लग्न प्रसंगे, जन्माष्टमीए, जन्मदिवसे घर शणगारीए छीए। लखी नाखो, आ कोईने रही गया हो तो लखी लो। चलो आटलू पहला लखी लो। चलो लखाई गयू। हवे आगळ घरमां साफ सफाई न राखो तो कया जीवजंतुओ आवे छे? तो लखो, घरमां साफ सफाई न राखीए तो वंदो, गरोळी, करोळियो, ઊંધઈ, માખી, મચ્છર, કીડી મકોડા વગેરે જીવજંતુઓ આવે છે। લખી નાખો। છ નંબરનો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર 5-6 વાક્યમાં લખો। આ તમારે ઘરેથી તમારી રીતે લખવાનો છે, બરાબર? હવે આગળ, તમે તમારા ઘરને સ્વચ્છ કેવી રીતે રાખો છો? તો લખો, દરરોજ સાવરણી વડે કચરો વાળીને, પછી પોતું કરીને, બાથરૂમ અને સંડાસ પણ રોજ ધોવાય છે, દર અઠવાડિયે પંખા અને છત સાફ કરીએ છીએ, દર 2 મહિને ઘરની સંપૂર્ણ સફાઈ કરીએ છીએ। લખી નાખો। બરાબર લખાઈ ગયું। હવે આગળ 5 નંબર, ઘર એક શાળા, ઘર એક શાળા, ખાલી જગ્યા, અમે વડીલોને ખાલી જગ્યા કરીશું। તો લખો, વંદન। લખી નાખો, વંદન। બીજું, અમે ઘરમાં રાત્રે સૂતા પહેલાં ખાલી જગ્યા કરીએ છીએ। તો લખી નાખો, બ્રશ, બ્રશ। ત્રીજું, હું જ્યારે ઉદાસ હોઉં, હું ખાલી જગ્યા પાસે જાઉં છું। તો લખો, તમે જેની જોડે રહેતા હોય, દાદા પાસે જતા હોય, તો લખી નાખો, મારા દાદા। આગળ, મારા પિતા મને બગીચામાં ખાલી જગ્યા લઈ જાય છે। તો લખો, રમવા, રમવા। પાંચ નંબર, હું રોજ
खाली जगह निशाळे जाऊँ छू, तो लखो समयसर, समयसर निशाळ जाऊँ छू। छ नंबर, ज्यारे मारी भूल होय छे त्यारे हूँ खाली जगह मांगू छू, तो लखो माफी, माफी। लखी नाखो। धोबीनू कुटुंब खाली जगह काम करे छे, तो लखो कपड़ा धोवानू, जे धोबी होय शू करे तो कपड़ा धोवानू। ज्यारे हूँ भूतकाळ विशे जाणवा मांगू छू हूँ खाली जगह पासे जाऊँ छू, तो लखो मारा दादा। लखी नाखो मारा दादा। આગળ બે નંબર, નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો, તો લખો પહેલું, રોજ મિત્રો સાથે ફરવા જવું જોઈએ, લખો ખોટું। ચંપલ પહેરીને ઘરમાં ફરવું એ સારી બાબત છે, તો લખો ખોટું। ત્રીજું, સંકેતે તેની નાની બહેનને મારવું જોઈએ, તો લખો ખોટું। ચોથું, બધાએ કુટુંબમાં સંપીને રહેવું જોઈએ, તો લખો સાચું। પાંચ નંબર, દાદા ગુસ્સે થાય તો એમની સામે ગુસ્સે થવું જોઈએ, તો લખો ખોટું। લખી નાખો ખોટું। આગળ ત્રણ નંબરમાં, નીચે આપેલા વિધાનમાંથી કઈ ટેવ સારી અને કઈ ટેવ ખરાબ છે તે સામે લખો, તો લખો સવારમાં ઊઠી વડીલોને વંદન કરવા, તો આ લખો સારી। સવારમાં ઊઠી વડીલોને વંદન કરવા, તો લખો સારી। ટેવ કેવી કહેવાય? સારી। બીજું, નાના બાળકોને પ્રેમથી રમાડવા, તો સારી બાબત, લખો સારી। ઘરના કાર્યમાં મદદ ન કરવી, તો લખો ખરાબ ટેવ, કેવી ટેવ કહેવાય? એ ખરાબ કહેવાય। ચંપલ બહાર ઉતારીને ઘરમાં આવવું, તો લખો સારી। પાંચ, કૃણાલ તેના બીમાર દાદીને મદદ કરતો નથી, તો લખો ખરાબ। છ, રોહિત તેની પિતરાય બહેનને બગીચામાં રમડવા લઈ જાય છે, તો લખો સારી બાબત। મોટાને આદર ન આપવો, તો લખો ખરાબ। ચલો લખો પહેલાં।